कોંગ્રેસ દ્વારા ભાજપ સરકારની સામે મીડિયા સમક્ષ તહોમતનામું રજૂ કરાયું છે અને ભારતીય જનતા પાર્ટીના રાજમાં મોંઘવારી શિક્ષણ આરોગ્ય જેવા મુદ્દાઓને લઈને કોંગ્રેસના નિશિત દેસાઈ અને તુષાર ચૌધરીએ ભાજપા વિરુદ્ધ તહોમતનામું રજૂ કર્યું હતું. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસ પણ રહી તેના ઉમેદવારો જાહેર કરી રહી છે. કોંગ્રેસ પ્રવક્તા નિશિત દેસાઈએ જણાવ્યું હતું, અમે ભાજપ સરકાર દ્વારા કરાયેલા ભ્રષ્ટાચાર, આરોગ્યલક્ષી કામોમાં અને શૈક્ષણિક કામોમાં ગેરરીતિ અને ઇન્ડસ્ટ્રીઝને લઈ આ તહોમતનામું રજૂ કરવામાં આવ્યું છે, જેમાં સરકારે લોકોની વિરુદ્ધ જે કામો કર્યા છે તે તમામ દર્શાવવામાં આવ્યા છે. કોંગ્રેસ સરકારના સમયમાં વૃદ્ધિદર જે 18% હતો તે હાલ 9% આસપાસ આવીને થંભી ગયો છે. ગરીબી રેખાની વાત કરતા જણાવ્યું હતું કે હાલ ગરીબી રેખા ગુજરાતમાં 20% જેટલી છે, જેના કારણે સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળા જેવી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે. જીવન જરૂરી ચીજ ઉપર 250% જેટલો વધારો નાખ્યો, તો બીજી તરફ ડીઝલ પર 800% જેટલો વધારો ભાજપ સરકાર દ્વારા ઝીંકી દેવામાં આવ્યો છે તેવા આક્ષેપો અને દેસાઈ દ્વારા મીડિયા સમક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા ભાજપા વિરુદ્ધ જાહેર તહોમતનામામાં અનેક મુદ્દા આવરી લઈને આરોપો ઘડી કાઢવામાં આવ્યા હતા. પત્રકાર પરિષદમાં ઉપસ્થિત મારા કોંગ્રેસ પ્રમુખ હસમુખભાઈ, મારા ગુજરાતના પ્રવક્તા શ્રી નિશિતભાઈ, કાર્યકારી પ્રમુખ ભાઈ શ્રી અશોકભાઈ, અમારા સુરત શહેરના પ્રવક્તા ભાઈ શ્રી કિરણભાઈ, ઉપસ્થિત સૌ પત્રકાર મિત્રો, ગુજરાતની સરકાર સમક્ષ આજે કોંગ્રેસ પક્ષ એક તહોમતનામું લઈને આવ્યો છે. કારણ કે ડબલ એન્જિન સરકાર, ડબલ એન્જિન સરકારના હોર્ડિંગ્સ આખા ગુજરાતમાં લગાવી દીધા, પણ એક સામાન્ય માણસ હોય એને પણ સમજમાં આવે કે ડબલ એન્જિનની જરૂર ક્યારે પડે, એક એન્જિન ફેલ થઈ જાય તો બીજા એન્જિનની જરૂર પડે. એટલે ડબલ એન્જિન દેખાય ખરા, પણ એમાં એક બગડેલું હોય ને એક ચાલુ હોય એને ડબલ એન્જિન કહેવાય. અને ડબલ એન્જિન સરકારની વાત કરતા મુખ્યમંત્રી રૂપાણી સાહેબ હતા, 5 વર્ષની એમણે ઉજવણી કરી, અને 5 વર્ષની ઉજવણી કરીને એવું તો શું થયું કે 2 મહિનામાં મુખ્યમંત્રી ગત પણ જતું રહ્યું અને એમનું આખું મંત્રીમંડળ પણ એમણે રવાના કરી દીધું. એનું મૂળ જો કારણ હોય તો ભ્રષ્ટાચાર. આ ભારતીય જનતા પાર્ટીના 27 વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો છે. આજે દર ગુજરાતીમાં દર બીજા વ્યક્તિએ છેલ્લા વર્ષમાં 1 વાર લાંચ આપી છે, અને ગુજરાતમાં દર 4 વ્યક્તિએ 3થી પણ વધારે વાર લાંચ આપી છે. એ જ તમે જોઈ શકો છો કે ભ્રષ્ટાચાર કેટલી હદે ફૂલ્યો ફાલ્યો છે. ને એ જ કારણસર આજે તમે જુઓ છો કે મોરબીમાં જે કુલ ફૂટી ગયો.